નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય કૃષિ દર્શન ફોન લાઈનમાં હું ડોક્ટર ચતુર્વેદી આવકારતા હર્ષની લાગણી અનુભવું છું મિત્રો આજે વિશ્વ જળ દિવસ અને જીવનનો જે આધાર છે એવા જળ માટે કહેવત ખૂબ પ્રચલિત છે કે જળ એ જ જીવન જળ બચાવો જીવન બચાવો અને આ કહેવતનો સાર્થક કરવા માટે વિશ્વ જળ દિવસ દર વર્ષે બાવીસ માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ એ છે કે લોકો પાણીને બચાવવા માટે પ્રેરણા આપવાનો જળનું મહત્ત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતી અટકાવવાનો છે તમને એવું લાગતું હશે કે કૃષિદર્શન ફોનની લાઈનમાં વિશ્વ જળ દિવસની વાત કેમ એ ખૂબ અગત્યની છે પણ કૃષિદર્શન ફોન ઇન લાઈવ ઉપર હું ફરીથી આવીશ કે આજનો જે વિષય છે આધુનિક ખેતીમાં કૃષિ યાંત્રીકરણ હું તમને વિષય અને નિષ્ણાંતનો પણ પરિચય આપું અને ફરીથી વિશ્વ જળ દિવસનું કેમ મહત્ત્વ છે શા માટે નિષ્ણાંત પણ એના પર ભાર મૂકે છે એના પર હું ફરત આવીશ કૃષિ આધુનિક ખેતીમાં ણ વિશે વિસ્તૃત વાત કરવા માટે વિસ્તૃત સમજ આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી દિનેશભાઈ જે રંગપરા સાહેબ હું સાહેબનો પરિચય આપું તેઓ વૈજ્ઞાનિક કૃષિ એન્જિનિયર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી અણેજ ધોળકા અમદાવાદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે તો ચાલો મિત્રો એમને મળીએ અને આધુનિક ખેતીમાં કૃષિ યાંત્રિકરણ વિશે વિસ્તૃત સમજ પ્રાપ્ત કરીએ કાર્યક્રમની શરૂઆતમાં સૌ આપનું સ્વાગત છે નમસ્કાર સાહેબ નમસ્કાર દિનેશભાઈ સાહેબ આજે ભલે આપણે યાંત્રીકરણ વિશે વાત કરવાના છીએ પણ વિશ્વ જળ દિવસ એનું ખૂબ મહત્વ હોય છે અને ખાસ કરીને તમે પણ અને તમામ નિષ્ણાતો આ વસ્તુ માટે સહેમત હશે તમામ દર્શક મિત્રો વતી સાહેબ હું આપને એ પૂછવા માંગીશ કે એક ખેડૂત તરીકે એક ખેડૂત મિત્ર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે કે જેથી આ જે જળ છે એનો વ્યય અટકાવી શકાય તો આપ શું કહેશો સાહેબ જો ખેડૂત મિત્રો આમ તો આપણને બધાને ખ્યાલ છે કે પૃથ્વીની ચાર ભાગમાંથી ત્રણ ભાગમાં ખારું પાણી દરિયાઈ ખારું પાણી અને એક જ ભાગની અંદર જમીન છે એમાં પણ કેટલું બધું પાણી બરફના સ્વરૂપમાં છે એમાં પણ માત્ર કહેવાય છે કે એક ટકો પાણી જ પીવા લાયકને આપણે ઇરિગેશન તરીકે વાપરી શકીએ છીએ અને જો એનું મહત્ત્વ હવે નહીં સમજીએ તો ક્યારે સમજીશું તો એ ખેડૂત તરીકે આપણી એક નૈતિક ફરિયાદ બને છે ખેડૂત મિત્રો કે ભાઈ એ એક ટકાનું પાણી આપણે એક બૂંદ પણ વ્યય ના દેવા જવા દેવું જોઈએ એટલા માટે એક ખેડૂત તરીકે આપણે ઘણી બધી ટેકનોલોજી છે કે જેને આપણે ટેકનિક્સ ખેડૂત તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે વરસાદનું પાણી વરસાદના સ્વરૂપમાં જ્યારે આપણે જમીન પર પડે છે ત્યારે એ વરસાદના પાણીને મહત્તમ રૂપે આપણે બચાવ કરી શકીએ તો એ વરસાદના પાણીને આપણે ખરેખર સાર્થક બચાવ્યું ગણાય બરાબર સાહેબ હું વિશ્વ જળ દિવસ વિશે પણ વાત કરીશ યાંતિકરણ વિશે પણ વાત કરીશ પણ આપણા રેગ્યુલર કોલર મિત્ર છે ધીરજભાઈ રબારી ડેર પાટણ થી આપની સાથે વાત કરવા માંગે છે આપણે પહેલા એમનો કોલ લઈ લઈએ ધીરજભાઈ નમસ્કાર હિરલબેન નમસ્કાર ધીરજભાઈ કૃષિ દર્શન ફોની લાઈનમાં આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન જણાવો ધન્યવાદ અને મહેમાનશ્રીને પણ નમસ્કાર મારો પ્રશ્ન એ છે કે આજે વિશ્વ જળ દિવસ છે જી તો જળ બચાવમાં ખેડૂત સિવાય બીજો કોઈ જળ ના બતાવી શકે એવું મારું અનુમાન છે અને એના માટે આપણે ખેતરમાં પણ આપણું માન લો કે ઘઉં છે કે બાજરી છે કે રાયડો છે આપણા ખેતરના પાળિયામાં પાણી ભરાઈ ગયું તો આપણી તકેદારી એટલી હોય કે આ પાળિયું જે દામો પૂરી અને બીજા પાળિયામાં જવા જાય એટલે જળ બચાવવામાં ખેડૂત અગ્રેસર હોય છે અને જળની ઉપયોગીતા એરોબેન ખેડૂત જાણે એટલું બીજું કોઈ ના જાણી શકે અને હવે તો આપણે જળ બચાવો તો જીવન બચાવો એ યુક્તિને સાર્થક કરી અને આવનારા ભવિષ્યમાં જળ બચાવવા માટેના સક્રિય પ્રયાસો તમામ વર્ગોએ કરવા પડશે ખેડૂત ની સાથે સાથે શહેરમાં રહેતા દરેક વ્યક્તિઓ પણ આ વાત તમામ લોકો સહમત હશે સાહેબ આપ શું ની કેટલી સાર્થક છે નહીં ખરેખર કારણ કે આજે મોટા ભાગે સૌથી વધારે પાણીનો ઉપયોગ થતો હોય તો ઇન્ડસ્ટ્રીઝ અને ખેતીમાં માં છે અને એ ખેતી ની અંદર આજે ખેડૂતો તરીકે આપણે એ દરેક બાબતોનું ધ્યાન રાખીએ છે અને બને એટલું પાણી ઓછું વ્યવહ થાય જેથી કરીને આવનારી ખેતીના બીજા ઉપકરણો છે બીજા જે પ્રયોગો છે એની અંદર હું એ પાણી મહત્તમ ઉપયોગ કરી શકું એટલે ખેડૂત ખરેખર જાગૃત છે ને એના દ્વારા મહત્તમ ઉપયોગ થઈ શકે બરાબર જેમ ધીરજભાઈ અમુક પાકની વાત કરી તો એના ઉપરથી મને એક પ્રશ્ન મનમાં આવે છે દિનેશભાઈ સાહેબ કે જેમ પિયત પાકો છે એમાં પાણીની ખૂબ જરૂરિયાત હોય છે તો શું આવા પાકોમાં પાણી બચાવવા માટેના ઉપાયો છે તો અમારા દર્શક મિત્રોને આપ જણાવશો ચોક્કસથી ખેડૂત મિત્રો પિયત પાકોવાળા જેમને ખરેખર વધારે પાણીની જરૂરિયાત હોય એવા પાકોની અંદર બની શકે ત્યાં સુધી એ પાણીનો ભેજ એના મૂળ સુધી સંગ્રહ રહે એના માટે એ ખેડૂત તરીકે આપણે મલ્ચિંગ કરી શકીએ છીએ અને એ જો મલ્ચિંગ કરીશું તો આપણા ખેતરની અંદર આપણા મૂળની અંદર ભેજ જળવાઈ રહે છે એમની સિવાય એ વરસાદના પાણીને અથવા તો આપણા ખેતરના પાણીને દરેક વૃક્ષ અથવા તો દરેક પાક સુધી પહોંચે એના માટે જો આપણે ડ્રીપ ઇરિગેશન અથવા તો માઇક્રોસ ઇરિગેશન પદ્ધતિ અપનાવીએ તો દરેક પાકોને છેવાડાના પાક સુધીને આપણે પાણી પહોંચાડી શકીએ છીએ અને મહત્તમ ઉપયોગ આપણે પાણીનો કરી શકીએ છીએ એટલે આપણે એવી ટેકનોલોજી પણ ઉપયોગ કરવી જોઈએ કે જેથી કરીને એ પાણીનો વ્યય ના થાય બરાબર સાહેબ હવે આપણે ધીમે રહીને આધુનિક જે ખેતી છે એમાં કૃષિ યાંત્રિકરણ વિશે વાત કરીએ ખેડૂત મિત્રો વતી સાહેબ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે ડાંગરની વાત કરીએ તો ડાંગરની ખેતીમાં મિત્રો ફેર રોપડીમાં ખર્ચ વધારે થાય છે એ તમામ દર્શક મિત્રો એના સાથે સહમત હશે શું શું આ

હવે એવા સાતસો ફૂટ જેવા પાણીને એટલું તળ આપણું સારું સુધારવા માટે ખેડૂત તરીકે આપણે બોર રિચાર્જિંગ પ્રોગ્રામ કરી શકીએ કે ભાઈ વરસાદનું જે પાણી છે એ મારા ખેતરની અંદર મારા બોરની અંદર કૂવો છે અથવા તો બોરની અંદર મહત્તમ ઉપયોગ કરીને એ પાણીને વરસાદના પાણીને નીચે ઉતારું મારા બોરની અંદર એના માટે આપણે વોટર ફિલ્ટર લગાવીને પણ આપણે વરસાદના દરેક પાણીને આપણા બોરની અંદર રિચાર્જ કરીશું તો આપણું બોરનું પાણી જે મોડું છે અથવા તો હાઈટીએસ વાળું છે એ પણ ઓછું થશે અને આપણું જમીનનું ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે અને જો તમે આ રેગ્યુલર આપણે પ્રેક્ટિસ તમે ખરેખર ખેતીની અંદર કરશો તો ટૂંક જ બે ચાર વર્ષોની અંદર આપને એનું પરિણામ જોવા મળશે અને આપણને ખરેખર એનું તળ ઊંચું આવતું આપણને જોવા મળશે બરાબર છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ આધુનિક ખેતીમાં કૃષિ યાંત્રિકરણ અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો મળી વિરામ બાદ